ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધઘટ જોવા મળી રહી છે ક્યારેક ભરૂચ જિલ્લામાંથી કોરોના વિદાય લેતો હોય તેવું લાગી રહ્યું છે તો ક્યારેક એવો ભય સતાવી રહ્યો છે કે કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધઘટ થતી રહે છે તેના અનેક કારણો છે જેમ કે ભરૂચ જિલ્લામાં રોજિંદી અવરજવર કરનારા લોકોની સંખ્યા વધુ છે જિલ્લામાં અંકલેશ્વર દહેજ જેવી ઔદ્યોગિક જીઆઈડીસી હોવાના કારણે રોજિંદી અવરજવર કરનારા લોકોની સંખ્યા ખૂબ જ મોટી છે તેથી જ કોરોના ફેલાવનારા કેરિયરો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની પૂરતી અને સત્તાવાર માહિતી તંત્ર પાસે હોવી જરૂર છે આવી નક્કર માહિતી ન હોવાના કારણે તંત્ર દ્વારા કોરોનાને નિયંત્રણમાં લેવાના પ્રયાસોમાં ધારેલી સફળતા મળતી નથી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની વધગત અંગે જોતા તારીખ બાર બારથી તારીખ ચૌદ બાર સુધીના ત્રણ દિવસો દરમિયાન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં એટલે કે દસ કરતાં ઓછી હતી તો પણ આ બાર બારના રોજ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા માત્ર પાંચ જ નોંધાઈ હતી જોકે આ તમામ આંકડા સરકારી તંત્ર દ્વારા અપાયેલા આંકડા છે જે અંગે લોકો કહી રહ્યા છે કે આ આંકડા સાચી પરિસ્થિતિ દર્શાવતા નથી તેમજ ભ્રામક ચિત્ર ઉભું કરે જિલ્લામાં કોરોના અંગે છેલ્લી સરકારી આંકડાકીય માહિતી જોતા તારીખ ઓગણીસ બાર ના રોજ સુધીમાં ભરૂચ જિલ્લામાં ત્રણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા જ્યારે કોરોનાથી મોત થયું હોય તેવા દર્દીઓનો આંકડો બત્રીસ અને કોરોનાથી મુક્ત થયેલ હોય તેવા દર્દીઓનો આંકડો ત્રણ જણાય છે ત્યારે હજી એકસો એક કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર આપવામાં આવી રહી છે તેમ જણાવાયું છે અલબત્ત આ માહિતી સરકારી માહિતી મુજબની છે ભરૂચ પંથકમાં કોરોનાના કારણે મોત પામેલાઓની સંખ્યામાં ખૂબ મોટો તફાવત જણાઈ રહ્યો છે તંત્ર દ્વારા ઓગણીસ બાર સુધી જિલ્લામાં કોરોનાના કારણે બત્રીસ લોકોના મોત નીપજ્યા હોવાનું જણાવાય છે જ્યારે તંત્ર દ્વારા કોવિડ સ્મશાનમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત થતાં તેમના અંતિમ સંસ્કાર અંગેની કામગીરી જેમને સોંપવામાં આવી છે તેવા ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર તેમની ટીમ દ્વારા કુલ ચારસો અડત્રીસ કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે આ આંકડા તારીખ ઓગણીસ બાર સુધીના છે જ્યારે જેમને દફનાવવામાં આવ્યા છે તેમનો સમાવેશ આ આંકડામાં થતો નથી આમ કોરોનાના કારણે મોત નિપજ્યા હોય તેવા દર્દીઓની સંખ્યામાં આટલો મોટો તફાવત કેમ પડ્યો તેના કારણો તંત્રે તપાસવા રહ્યા